बरोबर मित्रो, अने अवे आ चेप्टर ना वीडियो तमारा माटे खूब ज इम्पोर्टन्स छे, कारण के आ चेप्टर तमारो धोरण 10 मा सेम पेटर्न थी आवे छे। એટલે જો ધોરણ 9 ની અંદર તમે આ ચેપ્ટર તૈયાર કરેલું હશે અને આ ચેપ્ટરના એક્ઝામ્પલ જો તમને આવડતા હશે તો ધોરણ 10 ની અંદર તમે આંકડા શાસ્ત્રના દાખલા ગણી શકશો। સાથે સાથે બોર્ડમાં આ ચેપ્ટરના 6 માર્ક્સના એક્ઝામ્પલ પૂછાય છે અને મિત્રો 9માં તો ઇમ્પોર્ટન્સ છે તમારા માટે। તો ચાલો તારે આપણે આંકડા શાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ વિશે આગળ ભણીએ છીએ। હવે એની અંદર પહેલા આપણે જોવાનું છે મધ્યક। આ સૂત્ર અહીંયા એની બેઝિક માહિતી મે અહીંયા લખી છે, આટલી વસ્તુ તમારા પાસે તૈયાર જોઈએ। તો પહેલી છે માહિતીનો મધ્યક। આંકડા શાસ્ત્રમાં આ સૂત્ર તમારો ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, માહિતીનો મધ્યક। મધ્યકને x બાર કહેવાય, સમજજો જરા। આ x ઉપર આડી લીટી છે એને બાર કહેવાય। શું કહેવાય? બાર। એટલે એને બોલાવીશું x બાર। ઓકે, x બાર બરાબર આને શું કહેવાય? સિગ્મા કહેવાય। શું કહેવાય? સિગ્મા। સિગ્માનો મીનિંગ એ થાય અવલોકનોનો સરવાળો। શું થાય? અવલોકનોનો સરવાળો। અને fi xi, f એટલે આવૃત્તિ અને xi એટલે વર્ગ કહેવાય। ઓકે, અને છેદમાં n, n એટલે કુલ આવૃત્તિ। ખ્યાલ આવી ગયો? તો તમારે માહિતીનો મધ્યક અહીંયા x બાર બરાબર સિગ્મા fi xi / n, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે। તમે 10 વાર લખી અને તૈયાર કરી નાખજો, કારણ કે ધોરણ 9 અને 10 સુધી આ સૂત્ર તમારો પીછો છોડશે નહીં। ઓકે, હવે ત્યાર પછી આ સૂત્ર તૈયાર કર્યા પછી તમારે બીજું એક સૂત્ર યાદ રાખવું પડશે અને એ છે મધ્યસ્થ। મધ્યસ્થને મીડિયમ કે મેડિયન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? મેડિયન। મેડિયન એટલે m કહેવાય અને એનો કેપિટલ m એટલે મધ્યસ્થનું સૂત્ર m થી શરૂ થાય, કેપિટલ m। મધ્યસ્થનું પૂરું નામ અંગ્રેજીમાં શું થાય? મેડિયન। અને મેડિયન ના m ઉપરથી આપણે મધ્યસ્થ એટલે m વડે દર્શાવવામાં આવે છે। બરોબર, તો ચાલો તારે આપણે જોઈએ કે માહિતીના અવલોકનો, તમને અવલોકનો આપેલા હશે, જો અહીંયા અવલોકનો આપ્યા છે, આ બધા આવી રીતે અવલોકનો આપેલા હશે। તો સૌપ્રથમ તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના। હવે ચડતો ક્રમ એટલે પહેલું નાનું, એના કરતા મોટી, એના કરતા મોટી, એના કરતા મોટી, એટલે સૌથી નાની સંખ્યા પહેલી આવે। બરોબર, તો ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનોને માહિતીનો મધ્યસ્થ એટલે કે કેપિટલ m કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો? હવે આ મધ્યસ્થને m વડે દર્શાવાય અને એમાં પાછું બે વસ્તુ યાદ રાખવાની કે જો અવલોકન જે તમને અહીંયા આપ્યા હોય, આ અવલોકનો આપ્યા છે મને, પણ જો એની સંખ્યા એકી હોય, એકી એટલે 3, 5, 7, 9, 11, 13 આવા અવલોકનો હોય, કુલ અવલોકનો કેટલા આપ્યા હોય એકી સંખ્યામાં, એટલે કે જો અવલોકનોની સંખ્યા એકી, એકી એટલે અયુગ્મ, યાદ રાખજો, અયુગ્મને શું કહેવાય? એકી સંખ્યા। એકી સંખ્યામાં જો તમને અવલોકનો આપ્યા હોય તો એનું સૂત્ર અલગ થશે। તો એમાં એકી સંખ્યામાં મધ્યસ્થ m બરાબર કૌંસમાં n + 1 / 2, શું? n + 1 / 2 મૂળ અવલોકન। અહીંયા ધ્યાન રાખો, બરોબર ધ્યાનથી મારી જોડે મનમાં બોલતા રહેજો તો જ આવડશે, નહીતર તમે તૈયાર નહીં કરી શકો। કે મધ્યસ્થ m બરાબર n + 1 / 2, બાય એટલે છેદમાં,
અવલોકન બરોબર આવું ક્યારે સૂત્ર વપરાય આ સૂત્ર જ્યારે એકી સંખ્યામાં અવલોકનો હોય ત્યારે હવે જો અવલોકનો બેકી સંખ્યામાં હોય 2 4 6 8 10 આ રીતે તમારે બેકી સંખ્યામાં આપેલા હોય તો એવા સમયે મધ્યસ્થનું સૂત્ર શું થાય તો જુઓ અહીંયા મધ્યસ્થ m બરાબર n / 2 મુ અવલોકન મારી જોડે મનમાં બોલજો એટલે તમને આવડી જાય કે મધ્યસ્થ m બરાબર n / 2 મુ અવલોકન પ્લસ n / 2 પ્લસ 1 મુ અવલોકન ભાગ્યા 2 ખ્યાલ આવ્યો આ સૂત્ર તમે ક્યારે વાપરી શકો ફ્રેન્ડ્સ કે જ્યારે તમે બેકી સંખ્યામાં તમને અવલોકનો આપેલા હોય ત્યારે તમે મધ્યસ્થ m બરાબર n / 2 મુ અવલોકન પ્લસ n / 2 પ્લસ 1 મુ અવલોકન અને છેદમાં કેટલા આવે 2 ઓકે આ બેકી સંખ્યા એટલે એકી સંખ્યા હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું અને બેકી સંખ્યામાં અવલોકનો આપેલા હોય તો મધ્યસ્થનું સૂત્ર આ લેવાનું રહેશે અને ફક્ત મધ્યક પૂછ્યો હોય તો તમારા માટે એવરગ્રીન જેમ બટાકા એવરગ્રીન એમ ઘઉં એવરગ્રીન એવી રીતે અહીંયા x બાર બરાબર સિગ્મા fi xi / n આ સૂત્ર તમારે કમ્પલસરી તૈયાર કરવા પડશે એટલે મિત્રો આ બધા સૂત્રો તમારે 10 વાર લખી અને ઘરે તૈયાર કરી દેવાના અને જેથી કરીને સૂત્રો તૈયાર હશે તો જ તમે દાખલા ગણી શકશો અને 9માના આ જ સૂત્રો તમારા ધોરણ 10 માં પણ આવશે એટલે પાયો મજબૂત હોવો જરૂરી છે મિત્રો પાયો મજબૂત હશે તો ઘર મજબૂત ચણાશે એવી વાત છે આ બરોબર તો તૈયાર છો ને દાખલા ગણવા તો ચાલો તારે આજે આપણે એક નવો દાખલો આંકડા શાસ્ત્રમાં શીખવા જઈ રહ્યા છીએ કે એક વર્ગના 9 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે છે અહીંયા રકમમાં આપણે વિદ્યાર્થીઓની ઊંચાઈ આપેલી છે અને એ છે સેમીમાં અને બધા અવલોકનો આપ્યા છે જુઓ અહીંયા 155 160 145 149 150 147 152 144 148 અને તમને એમ કીધું છે આ રકમમાં કે આ માહિતીનો મધ્યસ્થ શોધો તો જ્યારે આવું કીધું હોય મધ્યસ્થ એકલો જ શોધવાનો કીધો છે તો પહેલા તમારે શું કરવાનું અવલોકન કરીને હેડિંગ મારી દેવાનું જો અહીંયા અવલોકનો ઓકે આ રીતે હેડિંગ મારી તમારે જે અવલોકનો આપ્યા છે પહેલા લખી કાઢવાના 155 160 145 149 150 147 152 144 અને 148 થઈ ગયા આટલું લખ્યા પછી જે આપેલા હતા એમના એમ લખ્યા હવે તમારે શું કરવાનું આટલું થઈ જાય પછી અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં ગોઠવતા ચાલો હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે જો અહીંયા બરોબર આ ચડતા ક્રમમાં ગોઠવી દઈએ ચડતો ક્રમ એટલે નાનામાં નાની સંખ્યા પહેલા લેવાની પછી એના કરતા સહેજ મોટી એના કરતા સહેજ મોટી એ રીતે લેવાની ચાલો હવે સૌથી નાનામાં નાની સંખ્યા શોધી કાઢો કઈ છે 144 તો આપણે અહીંયા લખીશું 144 ત્યાર પછી એના કરતા સહેજ મોટી કઈ 145 અંડરલાઈન કરતા રહેવાનું એટલે એક પણ સંખ્યા રહી ન જાય અને ભૂલ પણ ના પડે 147 ચાલો ત્યાર પછી 144 આવી પણ 145 આપણે લેવી પડશે અને ત્યાર પછી આવશે 147 ચાલો ત્યાર પછી 148 ત્યાર પછી કઈ આવશે 149 પછી 150 પછી કઈ આવશે 150 પછી જુઓ કઈ બાકી રહી આ 3 બાકી રહી એટલે 150 પછી 152 પછી 152 આવી ગઈ પછી 155
અને ત્યાર પછી છેલ્લી બાકી રહી 160 હવે તમારે શું કરવાનું આ બધા અવલોકનો જો ચેક કરી લેવાના એક પણ રહી ન જાય એનું ધ્યાન રાખવાનું 1 2 3 4 5 6 7 8 અને 9 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે આપણે બધા અવલોકનો લખી કાઢ્યા છે આ બધા અવલોકનો તમે સેમા ગોઠવ્યા ચડતા ક્રમમાં હવે તમારે આવો મધ્યસ્થનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય આ જ મેથડ છે મિત્રો આનાથી સરળ મેથડ કોઈ નથી બરોબર એટલે યાદ રાખજો હવે શું કરવાનું અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી અવલોકનો ગણી નાખવાના તો અવલોકનો કેટલા થાય 1 2 3 4 5 6 7 8 અને 9 તો અવલોકનોની સંખ્યા કેટલી થઈ તો અહીંયા લખવાનું અવલોકનોની સંખ્યા બરાબર 9 9 એટલે અયુગ્મ અયુગ્મ એટલે બેકી કેવી થઈ અરે અયુગ્મ એટલે એકી સંખ્યા કહેવાય કેવી સંખ્યા કહેવાશે એકી અને એ કેવી છે 9 કેટલી આપેલી છે 9 9 એ કેવી કહેવાય અયુગ્મ અયુગ્મ એટલે એકી સંખ્યા ઓકે હવે એકી સંખ્યા હોય તો કયું સૂત્ર વાપરશો તો ચલો અહીંયા જુઓ ક્યાં છે જુઓ છે તો આ સૂત્ર તમારે વાપરવું પડશે મધ્યસ્થનું તો હવે આપણે અહીંયા એ સૂત્ર લખવાનું કે મધ્યસ્થ m બરાબર શું લખવાનું n + 1 / 2 મૂ અવલોકન બરોબર તો બરાબર n એટલે કેટલા આવ્યા આ 9 કહેવાય અવલોકનોની સંખ્યા n બરાબર 9 તો અહીંયા મૂકી દેવાના 9 + 1 છેદમાં 2 મૂ અવલોકન આવડે તો હવે સરવાળો કરો ચલો 9 વત્તા 1 એટલે કેટલા થાય 10 10 છેદમાં 2 મૂ અવલોકન આ જોડે જોડે લખવાનું હો તમે છોડી દો એ નહીં ચાલે આમાં તો 2 છેદ ઉડાડો 2 5 10 તો બરાબર કયું આવ્યું 5 મૂ અવલોકન ઓકે હવે પાંચમું અવલોકન ક્યાં છે તો શોધો અહીંયા ચલો ચડતા ક્રમમાં જોવાનું અહીંયા નહીં જોવાનું કે અહીંયા નહીં જોવાનું જ્યાં તમે ચડતા ક્રમ ગોઠવ્યા છે ત્યાં જોવાનું પાંચમું અવલોકન તો અહીંયા ગણો ચલો 1 2 3 4 અને 5 તો પાંચમું અવલોકન કયું આવ્યું 149 તો અહીંયા લખવાનું કે પાંચમું અવલોકન બરાબર કેટલું થશે 149 બરોબર એટલે અહીંયા શું પૂછ્યું તું જુઓ કે એક વર્ગના 9 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે છે એટલે ઊંચાઈ કેટલી આવી કહેવાય 149 અને સેમીમાં છે તો અહીંયા આન્સર કરીને લખીએ ઊંચાઈ કોની વિદ્યાર્થીઓની ઊંચાઈ બરાબર 149 સેમી માનો વજન આપ્યું હોય તો કિલોગ્રામ આવે ખ્યાલ આવી ગયો એટલે આ રીતે તમારે મિત્રો પહેલા અવલોકનને મધ્યસ્થમાં શોર્ટ ટ્રિક યાદ રાખજો પહેલા મધ્યસ્થમાં કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો આ મેથડ પહેલું અવલોકનોને સેમા ગોઠવવાના ચડતા ક્રમમાં પહેલા જેટલા અવલોકન આપ્યા હોય એ આ રીતે લખી કાઢવાના ખ્યાલ આવી ગયો પછી સેમા ગોઠવવાના ચડતા ક્રમમાં ગોઠવવાના પહેલા નાની એના કરતા મોટી એના કરતા મોટી એના કરતા મોટી સંખ્યાઓ ગોઠવી નાખવાની પછી એને ગણવાના તો કેટલા અવલોકનો છે તો અવલોકનની સંખ્યા n બરાબર કેટલા છે 9 9 એ કેવી સંખ્યા કહેવાય અયુગ્મ અયુગ્મ એટલે એકી અને એકી સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર શું થાય n + 1 / 2 મૂ અવલોકન n ની જગ્યાએ કેટલા મૂકવાના અવલોકનોની સંખ્યા મૂકવાની 9 છે તો 9 મૂકવાના 9 + 1 / 2 મૂ અવલોકન આ બેનો સરવાળો કરો 9 ને 1 10 છેદમાં 2 મૂ અવલોકન 2
छेद उड़ाड़ो बे पांच दस तो शू आवे पांचमु अवलोकन। हवे पांचमु अवलोकन क्या छे तो अहीं गणतरी करवानी चढ़ता क्रम में एक बे त्रण चार अने पांच तो पांचमु अवलोकन 149 थाय। अने आ शू आप्युं छे आपणे विद्यार्थीओनी ऊंचाई अने सेमीमां तो अहीं लखवानुं विद्यार्थीओनी ऊंचाई बराबर 149 सेमी छे। ख्याल आवी गयो मित्रो आवर्षद हवे हवे तमे थोड़ा रिलेक्स अने हसता थया होय एम लागे छे पण मित्रो चिंता नहीं करवानी हुं तमने बधा ज दाखलाओ एकदम सरल मेथड थी हुं तमने गणावीश अने शीखवाडीश पण खरो જેથી કરીને મેથ્સ માં તમે જે ડરો છો બીવો છો એ તમારે સહેજ પર નહીં રહે અને તમને મેથ્સ એ તમારું ખૂબ જ પાવરફુલ થઈ જશે। તો નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીશું ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો।